નમસ્કાર દર્શક મિત્રો. મિત્રો, પ્રેરણાનો પિટારો, સકારાત્મકતાનો સંપુટ અને મજાની વાતોનો ખજાનો લઈને આવતો કાર્યક્રમ એટલે આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. મિત્રો, આપણી આજની આ સફરમાં આજે આપણે મળીશું કેટલાક અવનવા આર્ટિસ્ટને, જઈશું સ્વાદની સ્વાસ્થ્યભરી સફર પર અને માટી કલા સાથે જોડાયેલી કેટલીક બહેનોની વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણી આજની આ સફર ગુડ ન્યૂઝ ગુજરાત. સ્વાવલંબી બને, ખુદ આગે બઢે ઓર દૂસરો કો ભી આગે બઢાએ, આ સૂત્ર ઉપર સિડબી દ્વારા યોજાયો એક એવો મેળો જેમાં ઘણી બધી હસ્તકલાઓ લોકો સુધી પહોંચાડવાનો અવસર મળ્યો. આ મેળામાં એવી અનોખી હસ્તકલાઓ રજૂ કરવામાં આવી જેને જોઈને લોકો દંગ રહી ગયા અને બોલી ઉઠ્યા, વાહ, શું કલા છે. करीब 146 आर्टिजन्स और माइक्रो एंटरप्रेन्योर पाए हुए हैं, जिसमें 90 के आसपास महिलाएं हैं. और इसके माध्यम से हम लोगों को यहां अपने अपने प्रोडक्ट्स का और अपने क्राफ्ट का डिस्प्ले और सेल का मौका दे रहे हैं. पिछले 3 दिनों में ही करीब 46 लाख की सेल हो गई है लोगों की. और सिडबी की ओर से इनको फ्री ऑफ कॉस्ट स्टॉल दी गई है और खाने पीने का पूरा प्रबंध किया गया ताकि वो निश्चिंत होकर यहाँ पर अपने सेल कर सकें. इनके स्किल एनहांसमेंट के लिए भी हम लोग यहाँ पे सेशन रखते हैं ताकि उन्हें अपने बिजनेस को अगले स्टेज पर ले जाने में मदद मिले. ज़्यादातर लोग तो कपड़ा ही खरीदते हैं, लेकिन बहुत सारे कला के सच्चे प्रशंसक यहाँ आते हैं और जो सच्ची आर्ट्स हैं, क्योंकि यहाँ पे बहुत तरह की आर्ट्स आई हुई हैं. खासकर आप देखिए, नेल पेंटिंग का अलग है, टांगलिया है, पटोला है और मैच स्टिक आर्ट है, बम्बू आर्ट है. तो इन सबको सराहने वाले इनके प्रशंसक भी यहाँ काफ़ी मात्रा में आ रहे हैं. નાનપણમાં રમતા રમતા શીખેલી કળા છે, જેને હું ગોડ ગિફ્ટેડ તરીકે ખાઉં છું. એને નેલ આર્ટ તરીકે ઓળખવામાં આવે છે. નેલથી પેઇન્ટિંગ પેપર ઉપર બનાવવામાં આવે, એમ્બોઝિંગ કરીને. તેમાં એક પેપર ઉપયોગ થાય જે નોર્મલ ચાર્ટ પેપર છે, બરાબર. એની ઉપર નેલ્સથી એક સ્કેચિંગ કરવામાં આવે, જેમ કે પેન્સિલથી નોર્મલ પેઇન્ટિંગ પેન્સિલથી સ્કેચિંગ કરવામાં આવે એ રીતે પેપર ઉપર નખથી પેપરને ડ્રો કરી અને એમ્બોઝ કરવામાં આવે. તો આ એક ફ્રી એન્ડ સ્કેચ હોય, જેમાં ખૂબ જ સાવધાનીથી આ સ્કેચિંગને કરવામાં આવતું હોય, કારણ કે મિસ્ટેક થઈ જાય તો આપણું પેઇન્ટિંગ ખરાબ થઈ જશે. આ રીતે એક સ્કેચ જે નોર્મલ છે તૈયાર થાય. સ્કેચિંગ તૈયાર થયા પછી એને કલર પ્રોસેસ થાય. તો આ ડેનિમ કપડા ઉપર કલર નાખેલો છે જે ઓઇલ કલર છે, ઓઇલ મિશ્રિત ડ્રાય પાવડર કલર હોય. અને ચાર બેઝ કલર ઉપયોગ કરવામાં આવે, જનરલી લાલ, પીળો, લીલો અને વાદળી. અને કલર કરવા માટે પેપરને ઉપર ઘસી અને મિશ્રિત કરવામાં આવે કલર. ગ્લોબલ રેકોર્ડ તરીકે મેં કામ કર્યું અને આ રેકોર્ડ છે એ સૌથી નાનું, વિશ્વનું સૌથી નાનું નેલ આર્ટ પેઇન્ટિંગ તૈયાર. જે પેઇન્ટિંગ બનાવવામાં નખના શેપને ચેન્જ કરવો પડે. તો આ 1x1 સેન્ટીમીટરમાં એલિફન્ટ બનાવેલો છે. એ રીતે આ કામ કરવામાં વિશેષ નખના શેપને ચેન્જ કરી અને 3 અલગ અલગ પોઈન્ટ કરીને આ કામ કરેલું છે. આની મેઇન વિશેષતા છે. નેલ આર્ટ કદાચ કોઈ કરે, પણ આ જે કામ કરવું છે એના કાઉન્ટની ખબર પડે તો જ શક્ય બને, નહીતર ન બને. મેજિકલ મોમેન્ટ ક્રિએટ થયું હોય અમારા સામે એવું જોવામાં આવ્યું, એટલે અમને રસ પડ્યો કે આ કઈ રીતે કરે છે. તો વિથ ધ હેલ્પ ઓફ નેલ્સ, એટલે નેલ્સને યુઝ્યુઅલી આપણે કંઈ બોડીમાં ઇમ્પોર્ટન્સ જ નથી આપતા, પણ એક નેલથી પણ આપણે આટલું સરસ આર્ટ કરી શકીએ અમે ફર્સ્ટ ટાઈમ જાણે. અને પ્રાઉડ ફીલ થાય છે કે આપણા ઇન્ડિયામાં આવા સરસ સરસ આર્ટિશિયન્સ છે, જેને આપણે ક્યારે ખુદ અહીંયા રહીએ છીએ તો પણ અમને ખબર નથી. તો આવા આર્ટને ઇન્ડિયા લેવલે, ઇવન ગ્લોબલ લેવલે આપણે ખૂબ જ આગળ વધારીએ. મેરે પપ્પા કે સાથ જહાં પે ફૂટપાથ પે મેરે પપ્પા ચાવી બનાતે થે, ઉન્હીં કે સાથ બેઠ કર મેં વહીં સે માચિસ કી તીલે જો ફૂટપાથ પે લોગ બાગ જો બીડી સિગરેટ પી કે ફેંક દેતે થે ઉસકો મેને ઉઠાઈ ઓર ઉસસે મેને માચિસ કી એક ચેર બનાઈ.
अब वो चेयर बनाने के बाद मुझे एक इंसान, एक भाई आते हैं और कहते हैं कि आप ये चेयर आपने बनाई तो क्या ये बेचने के लिए बनाई है या फिर इसे किसी को गिफ्ट करने के लिए बनाई। तो मेरे मगज में उस वक्त से ये जहन में बैठा कि ये फुटपाथ से उठाई हुई चीज़ें और इसकी इतनी कदर हो रही है, तो क्यों ना मैं कुछ नया करूं। और जब से ही मेरा कारवा मैंने ये शुरुआत की, जैसे चेयर बनाई, फिर टेबल बनाया, फिर घोड़ा गाड़ी बनाई, माचिस की तीलियों से अलग अलग चीज़ें बनाई, रॉयल्स रॉयस कार बनाई, फिर एक बार ख्याल आया कि माचिस की तीलियों से कुछ चीज़ बड़ी बनाई जाए, मैं मैंने चालू करा माचिस की तीली से ताजमहल बनाने का काम। अब वो बनाते बनाते मुझे 1 साल 19 दिन लगे और जिसमें कम से कम 75,000 यानी कि 75,000 माचिस की तीली का यूज़ हुआ। नेशनल अवार्ड मुझे राष्ट्रपति द्वारा राष्ट्र अवार्ड से सम्मानित किया गया और यूनिक वर्ल्ड रिकॉर्ड भी मुझे मिले हैं। कस्टमर लेने का जो कस्टमर रहता है, दमदार कस्टमर आते हैं लेने के लिए, जो चीज़ को समझता है उनका कुछ, उनका हम लोग को सामान में जितना दम है, वो लोग कस्टमर आते हैं उनका भी अंदर इतना जो से दम है, जो ले सकते हैं लेते हैं, समझते हैं, सबसे बड़ी बात यह है। अहियाँ मैं डिस्प्ले में हमारी कंटेम्प्रेरी आर्ट की जो मैं सीरीज बनाई थी, सीरीज ऑफ मोटिवेशन नाम से एनू मैं डिस्प्ले मूक्यू थे। खूब सरस मारो एक्सपीरियंस रहो थे आम, અને મને ખૂબ સારા ફીડબેક મળ્યા છે મારા આર્ટના, કે જે લોકોને ખૂબ નવું લાગે છે અને ખૂબ કંઈક જુદું લાગે છે, અને ઇવન જેકેટ્સ ને બધું બી સરસ છે અને વેરી રીઝનેબલી પ્રાઇસ, અને બધા જ આર્ટિસન વેરી ક્રિએટિવ, એટલે બધાના સ્ટોલ્સ જોવાની બહુ મજા આવી, લગભગ 2-2.5 કલાક સ્પેન્ડ કર્યો અહીંયા। ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ। વ્યક્ત કરે તે વ્યક્તિ, અનુકરણ કરે તે અનુચર, સોક્રેટિસનું આ કથન એકદમ આંખ સામું ખડું થઈ જાય જ્યારે અમદાવાદમાં યુએન મહેતા ફાઉન્ડેશનના અભિવ્યક્તિ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની મુલાકાત લઈએ। ચાલો જઈએ અલગ અલગ માધ્યમોમાં વ્યક્ત થતી વાર્તાઓને માણવા। આ છે અમદાવાદ ખાતે ચાલી રહેલ અભિવ્યક્તિ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ। અહીં અવનવી વાતો રજૂ થાય છે, કોઈ સ્મૃતિમાંથી તો કોઈ આદરભાવથી, વળી કોઈ આવે છે ક્યારેય ન સંભળાયેલા ગીતો લઈને। ગુજરાતી રંગભૂમિનું જે ઉત્થાન છે અને તેનો જે સુવર્ણકાળ છે, એમાં જયશંકર ભૂધરદાસ ભોજક, એટલે કે પાછળથી તેમને બિરુદ આપવામાં આવ્યું જયશંકર સુંદરીનું, એટલે સુંદરી તરીકે પ્રખ્યાત થયા, અને સુંદરી તરીકે પ્રખ્યાત થયા એ એમના અભિનય દ્વારા જે સ્ત્રી પાત્રો એ ભજવતા એને કારણે એમને સુંદરીનું બિરુદ મળ્યું। ગુજરાતી રંગભૂમિ કઈ રીતે કામ કરતી હતી અને એમાં જયશંકર સુંદરી જે પ્રદાન આપ્યું હતું પ્લસ એમનું જીવન, એટલે એ બધું સાંકળીને એવું નક્કી થયું કે આપણે જયશંકર સુંદરી સાહેબ ઉપર એમની બાયોપિક કરીએ, અને બાયોપિકમાં એમના સારા નરસા બધા પ્રસંગો અમે વણી લીધા, અને પ્રેક્ષકોને એ ખબર પણ પડે કે જૂની રંગભૂમિ જ્યારે ચાલતી હતી, એટલે વ્યવસાયિક જૂની રંગભૂમિ જ્યારે ચાલતી હતી, તો એ કલાકારો કઈ રીતે કામ કરતા હતા, એમને કઈ રીતે એ પ્રેક્ટિસ કરતા હતા, કઈ રીતે એમના અંદરના કાવાદાવા ચાલતા હતા, આ બધું જ સુંદરી સાહેબનું એક પુસ્તક છે થોડા આંસુ થોડા ફૂલ, એને બેઝ બનાવીને અમે આ પ્લે અભિવ્યક્તિમાં રજૂ કર્યો। અનહર્ડ એટલે કે ન સાંભળેલ, જેમાં મુક્ત બેન્ડ દ્વારા ભારતભરના કવયત્રીઓના લખાણને કમ્પોઝ કરી પ્રસ્તુત કરવામાં આવ્યા હતા। બરસે બદરિયા મીરાબાઈની એક કવિતા ભજન હતું, પછી અમે લીધું રામ ભરોસે, જે પૂર્ણિમા વર્માને લખેલી કવિતા છે, એના પછી અમે લીધું હોમ,
જેનું જે ગીતનું નામ અમે મૂક્યું છે હોમ, એ લલ દેદના વખ છે, જે એક ફોર્મેટ હોય છે કશ્મીરી પોએટ્રીનું. એના પછી અમે લીધી વાર્તા, જે સ્વરૂપ ધ્રુવની કવિતા છે. એના પછી શહેર, મેરા શહેર, અમૃતા પ્રીતમ, ભાઈ અમૃતા પ્રીતમ, અને લાસ્ટ વન વોઝ મરાઠી સોંગ, અમે કહે છે શીકણે સાઠે જાગેવા, શીકણે સાઠી જાગેવા, જે મરાઠી સાવિત્રીબાઈ ફુલેની જે કવિતા આવી. અને પિતૃસત્તા એ માત્ર કુટુંબમાં નથી હોતી, પિતૃસત્તા દરેક જગ્યાએ હોય છે. એટલે અમે કહીએ છીએ નારીવાદીઓ કે પિતૃસત્તા એ 10થી વધારે માથાવાળો રાવણ છે, અને સીતા અને રામ બે ભેગા થઈને જો એને નહીં મારે તો આ રાવણ મરવાનો નથી. એટલે મને સ્ત્રી અને પુરુષની સમાનતામાં અને એકતામાં રસ છે, અને થોડું થોડું સારું પણ લાગે છે કે નવો પુરુષ એ કદાચ નવી સ્ત્રીને ધીમે ધીમે ઓળખવાની કોશિશ કરી રહ્યો છે. જેમાં અમારો આઈડિયા હતો કે લાઈક અલગ અલગ પોએટ્રી, અલગ અલગ ફોર્મેટ ઓફ પોએટ્રીઝ જે હોય, દોહા, કથા ગાયન, નઝ્મ, ગઝલ, એને કન્ટેમ્પરરાઇઝ વેમાં પ્રેઝન્ટ કરવાની. અમે અમારું ફર્સ્ટ આલ્બમ રિલીઝ કર્યું, એન્ડ એ આલ્બમ રિલીઝ કરીને અમે એક વખત બેઠા હતા, એન્ડ વેવર જસ્ટ એનું કે આટલા આટલા પોએટ્સ છે આ છે, એન્ડ શોકિંગલી, સરપ્રાઇઝિંગલી, વી નોટિસ્ડ કે જે અમે 7 ગીતો હતા એમાંથી એક પણ ફિમેલ પોએટ નહોતા. સો વી આર લાઇક કે ધીસ ઇઝ બેડ, ધીસ શુડ નોટ હેપન. એન્ડ એવું નહોતું કે વી વર ડુઈંગ સમથિંગ બાયસ, બટ વેન એવર વી સર્ચ ઓર વી ડુ એની કાઇન્ડ ઓફ રિસર્ચ ઓન પોએટ્રી, તો ઇટ હેઝ ઓલવેઝ બીન કે આમ 90% મેલ પોએટ્સ અને ઓથર્સ હોય અને જસ્ટ 10% ફિમેલ. સો ત્યારે અમે એવું વિચારેલું કે એક એવું આલ્બમ, તો એવું અમે નહોતું કે આમ આલ્બમ પર્ટિક્યુલરલી હોવું જોઈએ, બટ વી થોટ કે વી શુડ ડુ મોર રિસર્ચ ઓન પોએટ્રીઝ એન્ડ લાઈક પોએમ્સ રિટન બાય ફિમેલ્સ. અભિવ્યક્તિ એ માનવ મનની વાતો સમાજ સામે રજૂ કરવા માટે વર્ષ 2018થી કાર્યરત છે. આ મંચ થકી ઘણા ઉભરતા કલાકારોને પ્રોત્સાહન મળ્યું છે. અમદાવાદથી ગુડ ન્યૂઝ ટીમ સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ. મિત્રો, તમે રાષ્ટ્રીય ફળ કે રાષ્ટ્રીય ફૂલ વિશે તો સાંભળ્યું જ હશે, પણ શું રાષ્ટ્રીય માછલી કે રાજ્ય માછલી તેના વિશે જાણો છો? આજે તમને જણાવીશું ગોલ માછલી વિશે, જેને તાજેતરમાં જ ગુજરાતની રાજ્ય માછલીનો દરજ્જો મળ્યો છે. આ માછલી તેના અનેક ગુણોને કારણે ખૂબ મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ આ માછલી વિશે. ભારતના ભાગ્યશાળી અને સમૃદ્ધ રાજ્ય ગુજરાતમાં સૌથી વધુ લાંબી દરિયાઈ સપાટી છે, જે 1600 કિલોમીટર છે. આટલી લાંબી દરિયાઈ સપાટીના કારણે ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદન પણ ઘણું વધુ થાય છે, જ્યાં વિવિધ પ્રકારની માછલીઓ આવેલી છે. અને તાજેતરમાં જ અમદાવાદ, ગુજરાત ખાતે યોજાયેલી ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘોલ માછલીને ગુજરાત રાજ્ય માછલીનો દરજ્જો આપ્યો. ઘોલ માછલીને રાજ્યની માછલી જાહેર કરવા પાછળ ઘણા મહત્વના કારણો છે. સ્ટેટ ફિશ એટલા માટે ડિક્લેર કરી છે કે ગુજરાતની અંદર સારી એવી ક્વોન્ટિટીમાં મળે છે, અને જે મછુઆરાને પોતાની જારમાં આવે છે એના માટે તો એક પ્રકારનું સદભાગ્ય બની જાય છે, કારણ કે આ માછલી ખૂબ જ કિંમતી છે, જેનું માંસ પણ 1 કિલોગ્રામના 5000થી લઈને 15000 કિલોગ્રામ રૂપિયામાં વેચાય છે, ઇવન એક્સપોર્ટ થાય છે. ઘોલ માછલીનો ડ્રાય એર બ્લેડર, જેને સૌથી મોંઘો હિસ્સો માનવામાં આવે છે, બજારમાં તેની કિંમત 25,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે. એર બ્લેડરમાંથી ઇસિંગ ગ્લાસ નામની પ્રોડક્ટ બનાવવામાં આવે છે, જે વાઇન ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ રીતે ઉપયોગી છે, એટલા માટે અને જે એક્સપોર્ટેબલ ક્વોલિટી છે એટલા માટે એની સારી એવી કિંમત મળે છે.
સાથે સાથે એના જે ન્યુટ્રિયન્ટની વાત કરીએ તેની એક મેડિસિનલ પ્રોપર્ટી છે, એની અંદર ઓમેગા 3 ફેટી એસિડ છે, ઓમેગા 6 ફેટી એસિડ છે, DHA છે, EPA છે, જે આપણા મગજને ખૂબ જ પાવરફુલ બનાવે છે. બાળકોને ખાસ કરીને જ્યારે આપવામાં આવે તો એમનો વિકાસ પણ સારો થાય છે. સાથે સાથે કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ, જે રોગ હાર્ટના જે ડિઝીઝ થાય છે એ ડિઝીઝને સામે રક્ષણ આપે છે. સાથે સાથે એની જે સ્કીન છે એમાંથી કોલેજન નામનું તત્વ બને છે. એ જે કોલેજન છે એ પણ આપણા હ્યુમન બિંગ્સના જો ખોરાકમાં લેવામાં આવે તો એના સાંધાના દુખાવો સામે તેમજ સ્કીનને શાઇનિંગ કરવા માટે પણ એ ખૂબ જ લાભકર્તા છે. એમ આમ રીતે જોઈએ તો ગોલ્ડફિશની અંદર ખૂબ જ સારી એવી મેડિસિનલ પ્રોપર્ટી હોવાના કારણે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એનો સારો એવો ડિમાન્ડ છે. માટે ગોલ્ડફિશ એ ગોલ્ડ સમાન છે. આમ એને પણ એની સંખ્યા ખૂબ જ ઘટતી જતી હોઈ એને પણ એક એન્ડેન્જર સ્પીસીસ તરીકે જાહેર કરેલી છે. તાજી માછલી આવે છે, અહીંથી અમે પ્રોસેસ કરીને વેરાવળ મોકલી, વેરાવળ પ્રોસેસ કરી ત્યાંથી એક્સપોર્ટ થાય છે. અને ગોલ મછલી અત્યારે અમારા દરિયામાં બહુ ઓછું દેખાય છે, આવે છે. ગોલ મચ્છીની એની સાઇઝ ઉપર એના રેટ હોય છે. સાઇઝ હોય સારી તો એના ભાવ ઊંચા રહે છે, નાની સાઇઝ હોય તો ભાવ ઓછા મળે છે. તો બાજુના રાજ્ય મહારાષ્ટ્રના સમુદ્ર તટમાં પણ આ માછલી દેખાય છે. મત્સ્ય ઉદ્યોગમાં ઘોલ માછલી કિંમતી છે અને તેથી જ તેના સંરક્ષણની જરૂરિયાત પણ ઊભી થાય છે. ગુજરાતના માછીમારો આ માછલીને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરી સારી કમાણી કરી શકે છે. ઘોલ માછલીની ચીન અને અન્ય એશિયન દેશોના બજારમાં પર્યાપ્ત માંગ છે. ગુજરાત આજે ઘોલ માછલી છે એ મોટાભાગની ગલ્ફ ઓફ કેમ્બે એટલે કે ખંભાતની ખાડી છે એની અંદર જ્યાં નદી અને દરિયાના પાણી મિક્સ થતા હોય એમાં જનરલી આનો મોટાભાગનો ઉછેર થતો હોય છે. અને આપણા જે દીવ, દમણ અને મહારાષ્ટ્રના અમુક માછીમારો અને ખાસ કરીને વણકબારા, જે આપણું મોટું બંદર છે ગુજરાત, આમ તો યુનિયન ટેરિટરીમાં આવે અને ગુજરાત રાજ્યનો એક ભાગ છે, ત્યાંથી માછીમારો આ મચ્છીનું વધારે ફિશિંગ કરતા હોય છે. આજે ઘોલ માછલી છે એના બે, એની બે વપરાશ છે. એક, યુરોપ માર્કેટમાં એનું જે માઉસ છે, એનું જે ફ્લેશ છે, એની ખપત હોતી હોય છે. એને કોર્વિના ફિશ તરીકે કહેવાય છે. પણ એનો જે મુખ્ય ઉપયોગ છે એ હાઈ એન્ડ રેસ્ટોરન્ટ્સમાં, હોંગકોંગ અને ચાઇનાની અંદર જે મોટી રેસ્ટોરન્ટ્સ છે અને જે ચાઇનીઝ કન્ટિન્જન્ટ દુનિયાભરમાં રહેતા હોય છે એને આ જે બ્લેડર છે એનો સૂપ તરીકે યુઝ, સૂપમાં યુઝ કરવામાં આવે છે. અને ખૂબ ઊંચા ભાવમાં આનું બ્લેડર યુઝ થતું હોય, જતું હોય છે. લગભગ મિનિમમ 30,000 લઈ અને 1,00,000 રૂપિયા સુધીનું કિલોમાં બ્લેડર વેચાતું હોય છે. એ જ કારણથી આ મચ્છીની કિંમત એટલી બધી ઊંચી હોય છે. આમાં પણ આ જે ઘોલ માછલી છે, ઘોલ માછલી છે એ મોટાભાગને એના, એની અંદર પણ નળ અને માદા એની પ્રજાતિ હોય છે. અને નળ જે હોય એની કિંમત માદા કરતાં વધારે એટલે હોય છે કારણ કે એનું જે બ્લેડર હોય એની સાઇઝ વધારે હોય છે. એટલે આખી જે આખી આખી જે આ ઉદ્યોગ છે કે આ જે ધંધો છે એની પ્રક્રિયા, એનું એનું મૂળ ગોલ્ડ બ્લેડર જે આ મચ્છીની અંદર આવે છે એ હોય છે. ગુજરાતનો સમુદ્ર ઘોલ માછલી સુધી જ સીમિત નથી. વર્ષ 2021-22માં ગુજરાતમાં કુલ 8.74 લાખ ટન માછલીનું ઉત્પાદન નોંધાયું છે અને આંતરદેશીય માછલી પ્રજાતિઓની સમુદ્ર વિવિધતાની સાથે ગુજરાત ભારતમાં મત્સ્ય ઉત્પાદનમાં અગ્રણી રાજ્યમાંથી એક છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ડેસ્કનો રિપોર્ટ. મિત્રો, એક નાનકડા બીજમાં એવી તાકાત છે જે સમગ્ર વટવૃક્ષને જન્મ આપી શકે છે, અનાજ ઉત્પન્ન કરીને સમગ્ર જગતને પોષી શકે છે. બીજની આ જ મહત્તાને સમજતા મેઘરજ તાલુકાની મહિલાઓ વિસરાઈ ગયેલા ધાન્યોની ખેતી કરીને બીજ બેંક ચલાવવાની સરાહનીય કામગીરી કરી રહી છે. આવો જાણીએ તેમની કામગીરી વિશે. મિત્રો, શું તમે લાલ ભીંડો, સફેદ મકાઈ, લાલ જુવાર આવી જુદી વેરાયટીઝ વિશે વધુ જાણો છો? આવા કેટલાય ધાનો અને તેમની વેરાયટીઝ છે જે ધીમે ધીમે દુર્લભ થઈ રહી છે. આ વિલુપ્તિને આરે આવેલા ધાન્યના બીજને સાચવવાનું કામ કરી રહી છે મેઘરજ તાલુકાના વલોણા ગામની આ બહેનો. અમે જે બીજ બેંક સ્વભૂમિ કેન્દ્ર દ્વારા બીજ બેંક ચલાવી છીએ, તો બીજ બેંકમાં અમને જે લુપ્ત થયેલા બીજોનો અમે સંગ્રહ કરીએ છીએ. એ બીજ છે કે જે ક્યાંય મળતા નહીં હોય એવા દેશી બીજ છે અમારી જોડે, અને એમાં અમે યુરિયા DAP નાખતા જ નથી. બીજ બેંકમાં અમે
પહેલાં શરૂઆતમાંથી અમે થોડું થોડું બીજ દેશી સંગ્રહ કરી અને બીજાને બહેનોને વાવવા આપ્યું. ગમે તે વસ્તુ અમે ઘઉં છે, નાગલી છે, કોદરા છે, કળથી છે, જુવાર છે, બધું આપીએ તો એ દેશી બીજ અમે જેને કિલો આપીએ 2 કિલો એવી રીતના અમારી બીજ બેંકમાં વધારો થાય એટલા માટે અમે ડબલ કરીને આપીએ છીએ અને ડબલ લઈએ છીએ અને અમારી બીજ બેંક વધારે ને વધારે બહેનો સુધી પ્રસરે એ અમારો મેઇન હેતુ છે બીજ બેંકનો. હાઇબ્રિડ બીજને બદલે પરંપરાગત દેશી બીજની જાત સચવાય અને આ રીતે મિલેટ્સની ખેતી માટે બીજ ઉપલબ્ધ થાય છે. અમારું જે નેટવર્ક છે સ્વભૂમિ કેન્દ્ર ચાલે એનું નેટવર્ક દ્વારા અમને તાલીમ આપી કે જો દેશી બીજનો સંગ્રહ કરી દેશી અને જે બાપ દાદા કોઠીઓ માટીની કોઠીઓમાં સાચવતા એવી રીતના બીજ સંગ્રહ કરી અને વધારે ને વધારે બહેનો સુધી અને ભાઈઓ સુધી બીજ બેંક જાય દેશી અને એની વાવણી કરે તો ખરેખર સારું. આ હાઇબ્રિડના બીજ વાવણી કરે છે એનાથી વધારે નુકસાન છે તો દેશી બીજ વાવે એ હેતુથી અમને વિચાર આવ્યો કે દેશી બીજ સાચવી અને બીજ બેંક બનાવવી જોઈએ. બાવલો, ગજરો, ચેનો, ફૂરી, કાંગ, કળથી જેવા દુર્લભ બીજનો સંગ્રહ આ બીજ બેંકમાં છે. આ મીનાબેન જેવી અનેક બહેનો બીજ બેંકમાંથી બીજ મેળવી ખેતી કરી કમાણી પણ કરી રહ્યા છે. સખી મંડળનું મંડળ છે એમાં આ કળથીનું વાવેતર કરવું છે એટલે અમે આ કળથી લેવા અહીંયા મંડળ અમારે ગ્રુપ બનાવેલું છે એટલે અમે અહીં લેવા માટે આવ્યા છીએ તો અમે વધારે સારું પાક થાય એટલે અમે બજારમાં પણ વેચી શકીએ. બજારમાં વેચીએ તો 150 રૂપિયે અમે કિલોના ભાવે અમે 150 રૂપિયે વેચી શકીએ. બજારમાં લેવા જઈએ તો ક્યાંય બજારમાં કોઈ દુકાને પણ આ કળથી મળતી નથી તો અમે આ બીજ બેંક બનાવેલી છે એમાંથી જ અમે લઈને ઉપયોગ કરી શકીએ છીએ. વલોણા ગામમાં 10 બહેનોનું મંડળ આ કામ કરે છે અને 15 ગામની બહેનો મંડળ સાથે જોડાયેલી છે. જો કોઈ કારણસર વરસાદ કે વાવાઝોડાના લીધે લઈ ગયેલા બીજ બગડી જાય તો બદલામાં ખેડૂત બીજા દેશી બીજ પરત કરી શકે છે. ઓછા ભેજ, ઠંડા તાપમાન અને નિયંત્રિત આબોહવામાં કોઠીઓમાં આ બીજ સંગ્રહિત થાય છે. બીજના સ્ટોક અને સપ્લાયની માહિતીનો રેકોર્ડ બહેનો રાખે છે. સરકારી કૃષિ વિભાગ અને સખી મંડળો સાથે મળીને આનુવંશિક રીતે શુદ્ધ વિવિધતા જાળવી રાખવા બીજનો સંગ્રહ કરે છે. કે પુરાને ધાન્ય જહાં પર હમ બજાર મે ઉનકા નામ ભી સુનતે હૈ તો વો કિસી કો માલૂમ ભી નહીં રહેતા હૈ. કિસી કો બોલતે હૈ કે ભઈ યહાં પર આપકો મક્કા જો મિલતા હૈ વો પીલા વાલા મક્કા મિલેગા તો યહાં પર વ્હાઇટ વાલા ભી મક્કા મિલતા હૈ ઓર રેડ વાલા ભી મિલતા હૈ તો વો ભુટ્ટા હમ દેખેંગે તો માલૂમ પડેગા કે બહાર બજાર મે એસા કુછ નહીં મિલતા હૈ લેકિન યે બહેનો કે પાસ હૈ તો એસે કઈ કઈ સારે ધાન હૈ જો બજાર મે નહીં દેખ સકતે હમ લેકિન યહાં પર મિલ જાતે હૈ. કભી કભાર જો જ્યાદા ફસલ હો જાતી હૈ તો વો ફસલ મે સે ઓર્ગેનિક ફસલ હૈ કહીં પર વો રાસાયણિક ખાદ યા રાસાયણિક દવાઓ કા ઉપયોગ નહીં કર રહે હૈ તો ઓર્ગેનિક હોને કે કારણ બહાર બજાર મે ઉનકા અચ્છા મૂલ્ય ભી મિલ જાતા હૈ તો જ્યાદા હોગી તો વો બહાર બજાર મે ભી બેચ સકતે હૈ. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યરની ઉજવણી આપણે કરી રહ્યા છીએ ત્યારે આવનારી પેઢી માટે પણ શુદ્ધ દેશી બીજની જાળવણીની આ પહેલ સરાહનીય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અરવલ્લીથી અંકિત ચૌહાણનો રિપોર્ટ. મિત્રો, તમને જો એવું કહેવામાં આવે કે તમારે દિવસભર માત્ર કાકડી ટામેટાનું સલાડ જ ખાવાનું છે તો તમારું મન કદાચ ઉબાઈ જાય, ખરું ને? પણ આ જ સલાડને મજેદાર ચટણીઓ અને બીજી હેલ્ધી વસ્તુઓ સાથે ભેળવીને આપવામાં આવે તો તમારે માટે એક હેલ્ધી ફૂડનું ઓપ્શન તૈયાર થઈ જાય. અમદાવાદની એક મા દીકરીની જોડી આ જ કામ કરી રહી છે. વિશેષ સલાડ અને હેલ્ધી ફૂડના કલ્ચરને તેઓ આગળ વધારી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે. મારા માટે સેલેડ એટલે એક માનો પ્રેમ.
બિફોર કોવિડ મારું પીજીનો બિઝનેસ હતો, જે કોવિડના લીધે થઈને બિલકુલ શટડાઉન થઈ ગયો હતો. અને એઝ અ સિંગલ મધર શું કરવું એ એક ક્વેશ્ચન હતો, કારણ કે એ ટાઈમે બહાર નીકળવાનો પણ ડર લાગતો હતો. સો વિચાર્યું ઘરેથી એવું કંઈક ફૂડ આપીએ જે લોકોને હેલ્થ ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે. સો અમે આ ધ સિમ્પલી સેલેડ સ્ટાર્ટ કર્યો. હું મારી વેઇટ લોસ જર્નીમાં હતી ત્યારે મેં પોતે મારા ઉપર ઘણા બધા કારણ કે હું પોતે ફૂડી છું, સો મને સેલેડ ખવડાવવું બહુ અઘરું છે. સો મેં ઘણી બધી રેસીપી ક્રિએટ કરી હતી. સો એ જ વસ્તુને એ જ બધા ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ સલાડને મેં મારા બિઝનેસની અંદર ઇન્વોલ્વ કર્યા. રોજ દાળ ભાત શાક રોટલી ટિફિનમાં લઈ જતા હશો. સો જે લોકો આજે દાળ ભાત શાક રોટલી ખાય છે એ લોકોને એક સેલેડની લાઇફસ્ટાઈલ ઉપર કે એક બાઉલની અંદર એક જ મીલની ઉપર લઈ આવવા એ બહુ હાર્ડ હતું, અને એ પણ ગુજરાતની અંદર. સો એને અમે ઇન્ટરેસ્ટિંગ રાખ્યું. એની અંદર અમે કાર્બ્સ રાખ્યા, પ્રોટીન રાખ્યું, ફાઈબર રાખ્યું, એ બધું જ રાખ્યું. પણ એને અમે ઇન્ટરેસ્ટિંગ કઈ રીતે લઈ ગયા, જેમ કે સ્પ્રાઉટ સેલેડ છે તો સ્પ્રાઉટની અંદર અમે સ્પ્રાઉટ સેલેડ તો બનાવ્યું જ, એની સાથે સાથે અમે ગ્રીન ચટણી આપી, જે આપણી મીઠી ચટણી હોય છે એની જગ્યાએ અમે ક્રેનબેરીની ચટણી બનાવી, અને એની સાથે એક મલ્ટીગ્રેન મમરા પણ એડ કર્યા, કારણ કે ગુજરાતી લોકો મમરા માટે મતલબ પોપ્યુલર છે. સો એ તો તમને એવું લાગે કે તમે ઓફિસની અંદર સેલેડ નથી ખાઈ રહ્યા પણ એક બીચ ઉપર ભેલ ખાઈ રહ્યા છો એવી ફિલિંગ આપે તમને. અમારું જે સેન્ડવિચીસ છે એ અમારા ડેઈલી મેન્યુમાં આવતું હોય છે, તો એની સાથે અમે લોકો પ્રોટીન એડ કરવા માટે ચના આપતા હતા. સો એ ચના એટલા પોપ્યુલર થઈ ગયા ને કે અત્યારે એ ચનાને અમે ચટપટા ચના સલાડ તરીકે એક બાઉલ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, જેની અંદર ચણા છે, ફાઈબર માટે કોર્ન છે અને બધા વેજીસ છે. સો અને એની સાથે પણ અમે બે ટાઈપની ચટણી આપીએ છીએ. સો એક પેલું ચટપટી ફિલિંગ આપે છે. જ્યારે અમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો કોવિડના ટાઈમમાં, ત્યારે મેજોરિટી અમારા કસ્ટમર ડૉક્ટર, સેલિબ્રિટી, વર્કિંગ પ્રોફેશનલ એ બધા હતા. પણ હવે એવું રહ્યું નથી, હવે અમારા જે કસ્ટમર છે એમાં હાઉસવાઈફ પણ ઇન્ક્લુડ થઈ ગયા છે. જે હાઉસવાઈફને પોતાના માટે ટાઈમ નથી હોતો, ઘરના ટિફિન બનાવીને પોતે એવું વિચારતા હોય છે કે ચલો આપણે કંઈક હેલ્ધી હાથે બનાવી લેશું અને પછી ટાઈમ નથી હોતો, એ લોકો પણ ઓર્ડર કરી રહ્યા છે. પ્લસ અમારા જે સ્વિગી ઝોમેટોના પોર્ટલ છે એની ઉપર પણ ઘણી વખત આવતું હોય છે કે ડોન્ટ મેક ઇટ સ્પાઇસ બીકોઝ ધીસ ઇઝ ફોર ચાઇલ્ડ. સો બચ્ચા પણ આ વસ્તુને ખાઈ રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે. તમારે ફાફડા જલેબી ખાવાનું છે તો એમનું મોઢું તરત એક સ્માઈલ આવી જશે કે હા અમે રેડી છીએ. કોઈ પણ અનહેલ્ધી વસ્તુ ખાવાનું આપણે કહીએ તો તરત લોકો રેડી થઈ જતા હોય, પણ જ્યારે એમને એવું કહેવામાં આવે કે સલાડ તો એ લોકોનું એક જ ડેફિનેશન છે, કાકડી, ટમેટા અને ડુંગળી. એનાથી આગળ એ લોકો ક્યારેય વધ્યા જ નથી. તો અમે જોયું કે લોકોને અગર સલાડ ખવડાવવું હોય ને તો એમને સાથે સાથે એક ટેસ્ટ એલિમેન્ટ આપવો બહુ જરૂરી છે. તમે કોઈને પણ એક બોરિંગ વસ્તુ રોજ ના આપી શકો અને એ ખાવા માટે મજબૂર બી નહીં થાય, કારણ કે એમની હેબિટ્સ એવી નથી, અહીંયાનું ક્લાઇમેટિક કન્ડિશન એવું નથી. તો અમે વિચાર્યું કે અમે અમારા સેલેડ્સની અંદર એક ટેસ્ટ એલિમેન્ટ લાવીએ. અરાઉન્ડ 2020 અમે કેવા ઓપ્શન્સ શોધતા હતા જે અમને હેલ્ધી અને ફ્રેશ સેલેડ્સ, હોમમેડ સેલેડ્સ ડિલિવર કરી શકે, અને ત્યારે અમારો સંપર્ક સિમ્પલી સેલેડ જોડે થયો અને ત્યારથી અમારી જર્ની સ્ટાર્ટ છે એમની જોડે. એમના ઇન્ગ્રીડિયન્ટ્સ બધા જ ફ્રેશ હોય છે અને ક્વોલિટી કન્સિસ્ટન્ટ ક્વોલિટી છે એમની. આજ સુધી હું જ્યાં સુધી કીધું કે 3 વર્ષથી કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા લોકો. થર્ડ વસ્તુ કે એ લોકોનો પર્સનલ ટચ છે. જેમ હું સિંગલ મધર છું, હું આજે વાત કરીશ બીજી ઘણી સિંગલ મધર છે અથવા તો લેડીઝ છે જે લોકોની પાસે એક હુનર છે પણ એને આપણે ક્યારેય પ્લેટફોર્મ નથી આપતા, અને એ પ્લેટફોર્મ એક ફેમિલીવાળા જ આપી શકતા હોય છે. તો અગર કોઈ હુનર તમારી અંદર છે તો એને બહાર લાવો. હા, શરૂઆત અઘરી હશે જ, બધા જ વસ્તુમાં સ્ટ્રગલ હોય જ છે, પણ હિંમત ના હારો. પેલું કહેવાય ને કે લગે રહો મુન્નાભાઈની જેમ, લગે રહો, સક્સેસ એક વખત મળશે જ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી નમસ્કાર.